પ્રધાનમંત્રીની અપીલનું સમર્થન કરીને ગુજરાતની જનતાએ જનતા કર્ફ્યુ નહીં પણ જનતા માટે કેર ફોર યુ, કર્ફ્યુ નહીં કેર ફોર યુ એને જે સફળ બનાવ્યો છે તે માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પરંતુ હજુ પણ મારે આપનું ધ્યાન દોરવાનું છે કે ઇમરજન્સી કામ સિવાય કોઈ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે. રાત્રે 9 વાગ્યા પછી પણ ઘરની બહાર નીકળવાનું નથી. 7 થી 9 એ લગભગ કામકાજનો સમય હોય છે, એટલે 7 થી 9 સમય કીધો હતો. પરંતુ એનો અર્થ નથી કે 9 પછી પણ આપણે બધા લોકો રસ્તા ઉપર નીકળી પડીએ. મૂળ વાત એ છે કે આપણે બીજા અને ત્રીજા સ્ટેજમાં જઈ રહ્યા છીએ. અત્યાર સુધી ગુજરાતમાં જે કાંઈ કેસો નોંધાણા છે લગભગ વિદેશથી આવેલા લોકોને કારણે નોંધાયેલા છે. પરંતુ જો એના સોશિયલ કોન્ટેક્ટ ખૂબ વિસ્તરે અને આપણે ત્યાં તો જનસંખ્યા પણ ખૂબ મોટી છે, સામાજિક ચેતના પણ છે, લોકો જવું મળવું બેસવું ઉઠવું, તો આપણે ત્યાં આનો વ્યાપ વધે એની ખૂબ ગંભીરતા અને ચિંતા કરવાની આવશ્યકતા છે. અને એટલે જ આપણે આ અઠવાડિયું ખૂબ સંયમ જાળવવાની આવશ્યકતા છે. એટલે રાત્રે 9 વાગ્યા પછી પણ નીકળવાનું નથી અને સંપૂર્ણ રીતે આજનો દિવસ એ આપણે કર્ફ્યુ નહીં કેર ફોર યુ એ આપણે બરોબર જાળવીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ વાયરસ એનો ચેપ કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ વ્યક્તિના સંપર્કથી વિસ્તરતો જાય છે. મેં અગાઉ પણ કીધું છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તેમજ આવા લોકો સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તેવી મેં અપીલ કરેલી છે. રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, અલાયદી આપણે સેલ્ફ ક્વોરન્ટાઇન સેન્ટર અને ઇન્ફેક્શન આઇસોલેશન હોસ્પિટલ જેના પોઝિટિવ આવે છે એને માટે પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકાર અને શેરી સત્તા મંડળે 631 ક્વોરન્ટાઇન હોમ શરૂ કર્યા છે. આવા સ્થળે વિદેશથી આવેલા લોકો કે તેમના સંપર્કમાં આવેલા લોકો એ સેલ્ફ ક્વોરન્ટાઇન સેન્ટરોમાં અથવા તો 631 ક્વોરન્ટાઇન સરકારે જે શરૂ કર્યા છે એમાં લોકો અલગ પોતાની જાતને તારવી નાખે. એવી જિલ્લાઓમાં 4271 લોકો 4271 સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન છે અત્યારે. આપ સૌને હું બે હાથ જોડીને અપીલ કરું છું કે આપના ઘર પરિવારમાં કોઈ વ્યક્તિ વિદેશથી તાજેતરમાં આવ્યું હોય તો સેલ્ફ ક્વોરન્ટાઇન એને અવશ્ય કરાવીએ. આવા વ્યક્તિથી ખૂબ ડિસ્ટન્સ જાળવીએ. ગમે તેટલો નજીકનો વ્યક્તિ હોય, લાગણીઓ હોય, આપણો પ્રેમ પણ હોય, પણ બધા કુટુંબના લોકોને એની અસર ન થાય એટલા માટે પણ ડિસ્ટન્સ જરૂરી છે. 60 થી 65 વર્ષથી વધુની વયના લોકોએ તો આની અસર જલ્દી થતી હોય છે એટલે એમને વધારે ધ્યાન રાખવું જોઈએ. કેવું ગંભીર પરિણામ આવે છે એનો એક દાખલો આપું છું કે ગાંધીનગરનો એક યુવાન દુબઈથી આવ્યો જે કોરોના સંક્રમિત હતો. આ યુવાને સેલ્ફ ક્વોરન્ટીન સોશિયલ ડિસ્ટન્સ યોગ્ય ન રાખ્યું અને કમનસીબે એ પરિવારના 80 વર્ષના દાદીમાને આનો કોરોનાનો ચેપ લાગ્યો. અત્યારે હોસ્પિટલમાં છે, સરકાર એની સારવાર કરી રહી છે. પરંતુ એ યુવાનની ભૂલ કહેવાય, એને પોતે આની ગંભીરતા લેવી જોઈતી હતી. આ દાખલો હું એટલા માટે આપું છું કે ગુજરાતીઓ વિદેશમાં ખૂબ વસે છે, અનેક પરિવારના લોકો વિદેશમાં છે ને વિદેશમાં જે રીતે આનો વ્યાપ વધ્યો છે તો લોકો આજ રાત સુધીમાં, કારણ કે આવતીકાલથી ઇન્ટરનેશનલ, આજ રાતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થઈ જાય છે, એટલે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે વિદેશથી આવેલા તમામ લોકો સેલ્ફ ક્વોરન્ટાઇન અથવા તો ક્વોરન્ટાઇન સેન્ટરમાં પોતેના જાતને 10 દિવસ સુધી અલગ રાખવી જ જોઈએ, નહીતર એનાથી જ
આપણી સ્થિતિ વધુ બગડે નહીં એની પણ ગંભીરતાને ચિંતા કરવી જોઈએ. મોરબીમાં એક વ્યક્તિ ક્વોરન્ટાઇન હોમ છોડીને જતો રહ્યો. અમે નિર્ણય કર્યો છે આવા જે કોઈ ભાગી જશે એને પોલીસ પકડી આવશે, એના ઉપર ગુનો પણ નોંધાશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે મહેરબાની કરીને કોઈ વ્યક્તિ ક્વોરન્ટાઇનથી ગભરાય નહીં, ભાગે નહીં, સહકાર આપે, મદદ કરે અને આપણા બધાની કોરોના સામે લડવાની આ એક જંગ અને એક સમય છે ત્યારે આપણે કોઈ આવી ભૂલ ન કરીએ. ભાઈઓ બહેનો, ક્વોરન્ટાઇન પ્રોટોકોલ અવશ્ય જાળવીએ, સાવચેતી રાખીએ. સરકારે અનેક નિર્ણયો કર્યા છે. આવતીકાલથી 3 દિવસ એટલે સોમ મંગળ બુધ 25 તારીખ સુધી આપણે રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત ચારેય સિટીમાં આપણે એને શટડાઉન કરતા નથી. આવશ્યક સેવાઓ બધી ચાલુ રહેવાની જ છે, પરંતુ આ 3 દિવસ હજી આપણે બધા સંયમ જાળવીને કોઈ પણ જાતની ઇમરજન્સી વગર બહાર ન નીકળીએ. કર્ફ્યુ નહીં, કેર ફોર યુ. આ 3 દિવસ આ ચારેય શહેરોમાં લોકો થોડોક સંયમ જાળવશે તો મને એમ લાગે છે કે બહુ મોટી ગંભીર પરિસ્થિતિમાંથી સારી રીતે આપણે બધાને બહાર કાઢી શકીશું. વેપાર, ધંધા, ઉદ્યોગ, આ ચારેય શહેરની સિટી લિમિટ બહાર શહેરમાં રહેતા ઉદ્યોગપતિઓના ઉદ્યોગો અલગ અલગ GIDC માં ચાલતા હોય છે એ પણ બધા બંધ રાખે એવી અપીલ કરું છું, જેથી કરીને શહેરમાંથી કામ કરનારા લોકોને ત્યાં જવું ન પડે, આવવું ન પડે અને સમૂહમાં ભેગું પણ થવું ન પડે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ આ ચેપ લાગવાની શક્યતા છે અને એટલા માટે આ 3 દિવસ આ ચારેય શહેરના લોકો, શહેર એક વખત સલામત તો મને લાગે છે ગુજરાત સલામત, અને એ દ્રષ્ટિથી આ ચારેય શહેરના લોકો 3 દિવસ પૂરી સાથ અને સહકાર આપે. આવશ્યક સેવાઓ, દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, મેડિકલ સ્ટોર, ફાઇનાન્શિયલ સર્વિસીસ, બેન્કિંગ, આ બધું ચાલુ રહેવાનું છે. જરૂરી હોય એ જ લેવા જાય. કોઈ વસ્તુ નહીં મળે એવા ગભરાટની પણ જરૂર નથી. મેં સૂચના આપી છે અમૂલની સેવા, દૂધ સતત ફ્રિકવન્સી ચાલુ જ રહેશે, એટલે દૂધ નહીં મળે એવો ડર ન રાખે કોઈ, શાકભાજી નહીં મળે એવો ડર ન રાખે, શાકભાજી વેચવાની પણ છૂટ આપી છે, અનાજ કરિયાણુંના દુકાનોને પણ છૂટ આપી છે, ચાલુ રાખશે. પણ જરૂર હોય જ લેવા જાય, જરૂર પૂરતું જ લઈએ, સંગ્રહખોરી કરવાની પણ જરૂર નથી. અને વેપારીઓને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ભાવ ન વધારે, આવા સમયે આપણે મનને મોટું કરીએ, ઉધાર કરીએ, આવી પડેલા સંકટને સાથે મળીને. કોરોનાથી ડરવાની જરૂર નથી, વારંવાર મેં કીધું છે, કોરોના સામે સમજદારીપૂર્વક લડવાની આવશ્યકતા છે અને લડીશું તો જીતીશું. અને એ દ્રષ્ટિથી આપ સૌ સહકાર આપો, કોઈ ઊંચા ભાવ ન લે, ઉલટાનું આવા સમયે લોકોએ લોકો માટે સંવેદનાથી, લાગણીથી, એકબીજાને મદદરૂપ થવાની દ્રષ્ટિથી સાથ અને સહકાર આપીએ તો મને એમ લાગે છે કે ભૂતકાળમાં ગુજરાતમાં આવી અનેક આપતા વિપદા આવેલી છે, કુદરત સામે આપણે બધા સાથે મળીને એક આપણો પુરુષાર્થ પણ આપણે કરતા આવ્યા છીએ, ત્યારે આમાં પણ ભગવાને આપણે સાથે મળીને પુરુષાર્થ કરવાની જે શક્તિ આપી છે એને આપણે કેપેસિટી બિલ્ડઅપ કરી અને પૂરતી વ્યવસ્થામાં આપ સૌ મદદ કરશો તેવી આપ સૌને હું અપીલ કરું છું. ફરી વખત આપ સૌનો આભાર પણ માનું છું, ધન્યવાદ પણ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. Thank you.